वेलकम टू श्रीजी फूड। हूँ छू मनीषा ठक्कर। आज आप बनावीशू तळ्या वगरनी बे टेस्टी डिनर नी रेसिपी। तो चालो आने केवी रीते बनावी ए जोई लईए। સૌથી પહેલા આપણે સ્ટફિંગ બનાવવાનું છે, તો અહીંયા મેં બે મીડિયમ સાઇઝના બટાકાને બાફીને છોલીને માવો કરીને રાખ્યો છે। બટાકાને ઉપયોગમાં લેવાના હોય એના બે કલાક પહેલાં આપણે બાફીને એને ઠંડા કરી લઈશું। હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો। એક ચમચી ધાણાજીરું, એક ચમચી લાલ મરચું, થોડો ગરમ મસાલો અને થોડો આમચૂર પાવડર નાખીશું। હવે એક વઘારિયામાં તેલ ગરમ કરવા માટે મૂકીએ। ખૂબ જ ઓછું તેલ ઉપયોગમાં લેવાનું છે, લગભગ અડધી ચમચીથી પણ ઓછું તેલ મેં ઉપયોગમાં લીધું છે। ચપટી જેટલી આમાં રાઈ નાખીએ, રાઈ તતડે એટલે બે સમારેલા લીલા મરચાં નાખીએ અને સાંતળી લઈએ અને હવે ગેસ બંધ કરી દઈશું। જે વઘાર તૈયાર કર્યો છે એમાં ચપટી જેટલી હળદર અને ચપટી હિંગ નાખીશું અને એને મિક્સ કરી લઈએ। હવે વઘાર બટાકામાં ઉમેરી દઈશું, સમારેલી કોથમીર નાખીશું થોડી અને હવે આને આપણે મિક્સ કરીએ। તમારી પાસે જો આમચૂર પાવડર ના હોય તો થોડો લીંબુનો રસ ઉપયોગમાં લઈ શકો છો। સ્ટફિંગ બનીને તૈયાર છે। હવે ખીરું બનાવીએ, તો અહીંયા મેં એક કપ બેસન લીધું છે, એમાં એક ચમચી કોર્નફ્લોર નાખીએ, જેને કોર્નસ્ટાર્ચ પણ કહેતા હોય છે। હવે આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈને આનું ખીરું બનાવવાનું છે। તમારી પાસે જો કોર્નફ્લોર ના હોય તો ચોખાનો લોટ પણ ઉપયોગમાં લઈ શકો છો। સરસ રીતે આને મિક્સ કરો, આ રીતે મિક્સ થાય પછી એમાં મીઠું નાખીશું અને ચપટી જેટલી હળદર નાખીએ, કલર પૂરતી જ હળદર નાખવાની છે। સરસ રીતે આને મિક્સ કરો। આ રીતનું એનું ખીરું બનવું જોઈએ, મીડિયમ થીક। આમાં તમારે ચપટી સોડા નાખવું હોય તો પણ નાખી શકો। તો હવે આપણું સ્ટફિંગ, બ્રેડ અને ખીરું ત્રણેય વસ્તુ તૈયાર છે। તો હવે એક ચોપિંગ બોર્ડ લઈ લઈશું, એના ઉપર આપણે એક બ્રેડ મૂકીએ। તમારે બ્રેડ મેંદાની કે ઘઉંની જે લેવી હોય લઈ શકો। એના ઉપર આપણે ટોમેટો કેચઅપ લગાવી દઈએ અને જે સ્ટફિંગ બનાવ્યું છે એ પાથરી દઈશું। ઘરે બ્રેડ, ટોમેટો કેચઅપ એ બધું કેવી રીતે બનાવવું એ મેં પહેલાં ચેનલ ઉપર બતાવેલું છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપી છે। અને તમે જો જૈન છો અને બટાકા નથી ખાતા તો કાચા કેળા પણ બટાકાને બદલે બાફીને ઉપયોગમાં લઈ શકો છો। બીજી બ્રેડ ઉપર આપણે તીખી લીલી ચટણી લગાવીશું, જેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। ચટણી પાતળી ના હોવી જોઈએ, આ રીતની થોડી જાડી રાખવાની અને તમને જેવી તીખાશ પસંદ હોય એટલી તમે ચટણી લગાવી શકો। હવે એને હલકા હાથે દબાવી દઈશું। હવે આને કટ કરીએ, તો આ રીતે તમે ટ્રાયેંગલ કે સ્ક્વેર કોઈ પણ રીતે આને કટ કરી શકો છો। તો તમે જોઈ શકો છો આ એકદમ સરસ દેખાઈ રહ્યું છે આનું સ્ટફિંગ। હવે એક ફ્રાયપેન લઈ લઈએ અને એમાં એક ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીએ। અત્યારે આપણે તળ્યા વગરના બ્રેડ પકોડા બનાવીએ છીએ એટલે આ રીતે એને સેલો ફ્રાય કરીશું, જેમાં ખૂબ જ ઓછું તેલ વપરાશે। ખીરાને ઉપયોગમાં લેતા પહેલાં એકવાર હલાવી લેવાનું। જે બ્રેડ આપણે બનાવીને તૈયાર રાખી છે એને આમાં સરસ રીતે કોટિંગ કરી દેવાનું અને આ પ્રોસેસ થોડી ઝડપથી કરવાની। જેટલી વધારે વાર બ્રેડ ખીરામાં રહેશે એટલી એ સોફ્ટ થઈ જશે, પછી એ તમને પ્રોપર રીતે ફ્રાયપેનમાં મૂકતા નહીં ફાવે, એટલે આ પ્રોસેસ થોડી ઝડપથી કરવાની। આ રીતે જ બીજા બનાવીને તૈયાર કરવાના છે અને આને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર શેકીશું। એક સાઈડે શેકાઈ જાય પછી આપણે એને ફેરવી દઈએ। તમારે જો આને તળવા હોય તો તળી પણ શકો છો, બીજી બાજુ પણ આને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર શેકવાના છે। બંને સાઈડે શેકાઈ જાય પછી તમારે એકદમ તળેલા જેવું એનું રિઝલ્ટ જોઈતું હોય તો આ રીતે એને ફેરવી ફેરવીને પણ સરસ રીતે શેકી લેવાના। તો આટલા બ્રેડ પકોડા શેકાતા લગભગ 5-6 મિનિટ જેવો સમય લાગે છે। તો આ રીતે સરસ શેકાઈને તૈયાર થાય પછી એને બહાર લઈ લઈશું। આ કેવું બન્યું છે એ પણ બતાવું, તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ઓઇલ ફ્રી આ પકોડા બનીને તૈયાર થયા છે। આને આપણે ટોમેટો કેચઅપ અને તીખી લીલી ચટણીની સાથે સર્વ કરીશું। તો હવે આ સરસ મજાના તળ્યા વગરના બ્રેડ પકોડા બનીને તૈયાર છે। આ ખૂબ જ સરસ બને છે અને જ્યારે તમે આને બનાવીને સર્વ કરશો ત્યારે કોઈને પણ ખ્યાલ નહીં આવે કે આપણે તળ્યા વગર બનાવ્યા છે। તો એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો। સેન્ડવિચ બનાવવા માટે આજે આપણે ઉપયોગ કરીશું ઓટ્સનો। તો ઓટ્સ 100% હોલ ગ્રેન હોય, આ વજન ઉતારવામાં તો મદદ કરે જ છે, સાથે જ આમાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, સાથે જ આ કોલેસ્ટ્રોલ લેવલ પણ ઘટાડે છે, જેથી આપણું હૃદય પણ હેલ્ધી રહે છે। જે ઇન્સ્ટન્ટ રેગ્યુલર ઓટ્સ આવે ફ્લેવર વગરના એ મેં ઉપયોગમાં લીધા છે, તો આપણે 1/4 કપ ઓટ્સ અત્યારે ઉપયોગમાં લેવાના છે। આની સાથે આપણે 1 કપ જેટલું પાણી ઉમેરીશું
અને આ રીતે ઓટ્સને પલાળીને આપણે 4 થી 5 મિનિટ માટે રહેવા દઈએ। 5 મિનિટ થઈ ગઈ છે અને ઓટ્સ સરસ રીતે પલળી ગયા છે, તો આને કોઈ કાણાવાળા વાટકામાં કે આ રીતે ચાણીમાં આપણે કાઢી લઈશું। હવે આ રીતે એનું પાણી નીતારીને આપણે એને સાઈડમાં મૂકી દઈએ। હવે આપણે સ્ટફિંગ બનાવવા માટે ફ્રાયપેનમાં 2 થી 3 ચમચી જેટલું ઓલિવ ઓઇલ ગરમ કરવા માટે મૂકીએ। મેં દિશાનોનું એક્સ્ટ્રા લાઇટ ઓલિવ ઓઇલ ઉપયોગમાં લીધું છે। તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં એમાં 2 ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું અને ફાસ્ટ ગેસ ઉપર આપણે સાંતળી લઈએ। મરચાં સંતળાઈ જાય એ પછી આમાં 1 કપ ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરવાના છે। મેં 3 કલરના કેપ્સિકમ ઉપયોગમાં લીધા છે, પણ 3 કલરના કેપ્સિકમ ના મળે તો લીલા કલરના કેપ્સિકમ તો બધે જ મળતા હોય છે, તમે એ પણ ઉપયોગમાં લઈ શકો છો। કેપ્સિકમને સંતળાતા વધારે સમય ના લાગે એટલે હવે આપણે આમાં પલાળેલા ઓટ્સ ઉમેરીશું અને ઓટ્સની સાથે જ આપણે 3 મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો ઉમેરી દઈએ। તમે જો જૈન હોય કે બટાકા ના ખાતા હોય તો બટાકાના બદલે તમે કાચા કેળા બાફીને ઉમેરી શકો। હવે આમાં મસાલા કરીએ તો 1/2 ચમચી ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર કે તમને જેવી તીખાસ પસંદ હોય, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ, બટાકા બાફતી વખતે મીઠું ઉમેર્યું હોય તો એ પ્રમાણે ઉમેરવાનું, થોડો ચાટ મસાલો અને 1/2 ચમચી જેટલું લાલ મરચું આપણે ઉમેરીશું। અત્યારે મેં કાશ્મીરી મરચું ઉપયોગમાં લીધું છે। હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈએ અને અત્યારે ગેસ એકદમ ધીમો રાખવાનો છે। જે ઓટ્સ અને બટાકા આપણે લીધા છે એની ક્વોન્ટિટી તમારે ઓછી વધતી કરવી હોય તો કરી શકો છો। આ થોડું મિક્સ થાય એટલે આપણે આમાં સમારેલી કોથમીર ઉમેરીશું, આને પણ એકવાર મિક્સ કરી લઈએ। આ સેન્ડવિચ હેલ્ધી તો બને જ છે, સાથે જ ટેસ્ટી પણ ખૂબ જ બને છે। આ રીતે મિક્સ થાય એ પછી આપણે આમાં 150 ગ્રામ જેટલું છીણેલું પનીર ઉમેરીશું। આપણે આ સેન્ડવિચનું સ્ટફિંગ બનાવવા માટે મેક્સિમમ જે હેલ્ધી વસ્તુ હોય એનો જ આપણે ઉપયોગ કર્યો છે, તો પનીરને પણ સરસ રીતે આમાં મિક્સ કરી લઈશું। પનીર તમે ઘરનું બનાવેલું કે માર્કેટનું કોઈ પણ ઉપયોગમાં લઈ શકો છો અને પનીરની ક્વોન્ટિટી પણ ઓછી વધતી કરવી હોય તો કરી શકાય। અત્યારે જે આપણે આ સ્ટફિંગ બનાવીએ છીએ એ ઠંડુ થઈ જાય એ પછી તમે ફ્રીઝમાં 2 થી 3 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો, તો જ્યારે પણ બાળકોને કે તમને સેન્ડવિચ ખાવાની ઈચ્છા થાય તો તમે ફટાફટથી બનાવીને ખાઈ શકો છો। આ સ્ટફિંગ બની ગયું છે તો એને આપણે ઠંડુ થવા દઈએ। અહીંયા મેં ઘઉંની કિનારી કાપેલી બ્રેડ ઉપયોગમાં લીધી છે, એની ઉપર મેં બટર લગાવી દીધું છે। તમારે બટરના બદલે ઓલિવ ઓઇલ ઉપયોગમાં લેવું હોય તો પણ લઈ શકો છો। હવે આપણે આના ઉપર સ્ટફિંગ લગાવી દઈશું। હવે આમાં થોડો ટોમેટો કેચઅપ લગાવી દઈશું, ટોમેટો કેચઅપ ઓપ્શનલ છે, પણ જો તમારે આ સેન્ડવિચ ઓફિસમાં લઈ જવી છે કે પછી બાળકોને લંચ બોક્સમાં બનાવીને આપી છે તો આ રીતે અંદર જ જો ટોમેટો કેચઅપ કે ચટણી નાખી દીધું હોય તો તમારે અલગથી એ પેક કરવાની જરૂર ના પડે। હવે આના ઉપર બીજી બ્રેડ મૂકી દઈશું અને એના ઉપર પણ થોડું બટર લગાવી દઈએ, ફરીથી પાછું એના ઉપર સ્ટફિંગ લગાવીશું। તો આ રીતે 2 લેયરમાં હું સેન્ડવિચ તૈયાર કરું છું। તમારે 1 જ લેયર રાખવું હોય, મતલબ કે 2 બ્રેડમાં સેન્ડવિચ બનાવી હોય તો પણ બનાવી શકો। સ્ટફિંગની ઉપર મેં અત્યારે એક ચીઝ સ્લાઈસ મૂકી છે, કેમ કે આ સેન્ડવિચ હું બાળકો માટે બનાવું છું અને બાળકોને ચીઝ ખૂબ જ પસંદ હોય છે, એટલે આપણે 1 ચીઝ સ્લાઈસ એમાં મૂકી દઈશું। તમારે ચીઝને છીણીને આમાં નાખવું હોય તો પણ નાખી શકાય, અને ચીઝ નથી નાખવું ને એમનેમ બનાવી છે તો એમનેમ પણ બનાવી શકો, એ રીતે પણ હું તમને આગળ બનાવીને બતાવીશ। બીજી બ્રેડ એના ઉપર મૂકી દઈએ અને થોડું બટર લગાવી દઈશું। હવે બીજી એક મેં બ્રેડ લઈને એના ઉપર બટર લગાવીને થોડું સ્ટફિંગ લગાવી દીધું છે, આમાં આપણે ચીઝનો ઉપયોગ નથી કર્યો। બીજી બ્રેડ મૂકી દઈએ અને બંને બ્રેડની ઉપર બટર લગાવી દેવાનું છે। હવે મેં સેન્ડવિચ મેકર ગરમ થવા માટે મૂકી દીધું હતું, આને મેં 2 મિનિટ માટે ગરમ કરી લીધું છે। હવે જે બટર લગાવેલો ભાગ છે એ નીચે જાય એ રીતે સેન્ડવિચ મૂકી દેવાની અને ફરીથી આના ઉપર બટર લગાવી દઈશું। તમારે બટર બ્રેડ ઉપર ના લગાવવું હોય ને એમની મેને રોસ્ટ કરવી હોય તો પણ કરી શકો છો। આને આપણે 3-4 મિનિટ માટે ગ્રીલ કરી લઈએ। તમારી પાસે જો સેન્ડવિચ મેકર નથી તો તવીમાં પણ તમે આ સેન્ડવિચને શેકી શકો છો। તમે જોઈ શકો છો 5 મિનિટ પછી સેન્ડવિચ એકદમ સરસ શેકાઈ ગઈ છે, આને બહાર લઈ લઈએ। બટરની ક્વોન્ટિટી તમારી ચોઈસ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો, તો તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી સેન્ડવિચ બનીને તૈયાર છે।